गुड मॉर्निंग फ्रेंड्स, माय सेल्फ फॉरेस्ट टॉक। आजना विडियो लेक्चर नी अंदर बार साइंस में चैप्टर नंबर 6 विद्युत चुंबकीय प्रेरण एट्ले इलेक्ट्रोमेग्नेटिक इंडक्शन्स एनी अंदर आपणे लेक्चर नंबर 9 शुरू करीए छीए। लेक्चर 8 नी अंदर आपणे चर्चा करी थी, लास्टनी अंदर आपणे एक उदाहरण जोयुं हतुं इलेक्ट्रोमेग्नेटिक अवमंदनुं, કે એક પીવીસીનો પાઇપ લેવાનો, એક એલ્યુમિનિયમનો પાઇપ લેવાનો, પછી આપણે સમયગાળો લીધા હતા T1 T2, એમાં ઉપરથી આપણે અંદાજ આવી શકે કે ભાઈ કોઈ ચુંબક ને કોઈ મેટલના પાઇપમાં ગતિ કરાવવામાં આવે, પોલો પાઇપ, તો એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગની અસર થાય એટલે વિદ્યુત ચુંબકીય અવમંદન એમાં થાય, એને કારણે શું થશે ભાઈ? તો કે એને કારણે જે ચુંબક ગતિ કરે છે ને એની ગતિ અવરોધાશે, એમાં લેન્ઝના નિયમ મુજબ બળ લાગશે, ક્યાં લાગશે? ગતિની વિરુદ્ધ દિશામાં, એને કારણે એટલી ઊંચાઈ રાખી હોય એટલી પાઇપની, બરાબર, એ બે પાઇપની કમ્પેરિઝન તો થાય પણ તમને સાચી ખબર ક્યારે પડે છે કે એટલું અંતર ઓલા પાઇપને હવામાંથી કાપવાનું અને એટલું અંતર ચુંબકને એટલું અંતર એ ઓલા એલ્યુમિનિયમના નળાકારમાંથી કાપશે ને એ બેનો ડિફરન્સ ખાસ તમને અંદાજ હોવો જોઈએ, એમાં ફેર હશે, બરાબર। પછી આ ચુંબક જે છે એ પ્લાસ્ટિકમાં શું હશે? તો કે હવામાંથી અંતર કાપીને જેટલો આવી જાય ને એટલો જ પાઇપની અંદરથી આવશે, કારણ કે એમાં એ તો અવાહક દ્રવ્ય છે, બરાબર, એટલે એમાં ફ્લક્સનો ફેરફાર જ કંઈ થવાનો નથી, ફ્લક્સ ઉત્પન્ન જ નથી થવાનું, બરાબર, જે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હશે એટલે ફ્લક્સમાં ફેરફાર નહીં થાય, માટે એમાં કંઈ સમયમાં ફેર થશે નહીં। ઓકે, તો લાસ્ટ આપણે ચર્ચા કરી દીધી। ઓકે મિત્રો, હવે આપણે આજે સમજવાનો છે સરસ મજાનો ટોપિક, પ્રેરકત્વ, ઇન્ડક્ટન્સ, આવું આપણે ભણી ગયા બીજા ચેપ્ટરની અંદર, કેપેસિટન્સ, બરાબર। અહીંયા આપણે સમજવાનું છે ઇન્ડક્ટન્સ, પ્રેરકત્વ। આ પ્રેરકત્વ છે ને બાળકો, એના બે પ્રકાર છે, બરાબર, પછી આપણે પ્રેરકત્વ વિશે સમજશું। એક અન્યોન્ય પ્રેરકત્વ, અન્યોન્ય, અન્યનું અન્ય સાથે એટલે એકનું બીજા સાથે, અને એક આત્મપ્રેરકત્વ। એક અન્યોન્ય પ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય, અને આત્મપ્રેરકત્વ એને એલ કહીએ છીએ, સેલ્ફ। હવે આપણે સમજીએ કે પ્રેરકત્વ એટલે શું। એ પ્રેરકત્વના બે પ્રકાર આપણે કીધા, એક આત્મપ્રેરકત્વ અને બીજું અન્યોન્ય પ્રેરકત્વ। આત્મપ્રેરકત્વ એટલે શું ખબર છે? આપણે અત્યાર સુધી વાત કરી ફેરાડેના પ્રયોગમાં જોયું કે એક ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો તો બીજા ગૂંચળામાં એની ક્ષેત્ર રેખાઓ સંકળાય એટલે એના ફ્લક્સમાં ફેરફાર થાય। તો અહીંયા એ જ વસ્તુ આપણે સમજવાની છે કે ખરેખર પ્રેરકત્વ એટલે શું। તો કે આ કોઈ એક ગૂંચળું છે, બરાબર, આ ગૂંચળા સાથે ગેલ્વેનો મીટર જોડેલું છે, અહીંયા એક બીજું ગૂંચળું છે, અહીંયા બેટરી જોડેલી છે, અહીંયા કળ છે, બરાબર। હવે આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો, બરાબર, સમજો, એટલે આ ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એની ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા સાથે સંકળાય, આ ગૂંચળું C1 છે, આ ગૂંચળું C2 છે, ધારો કે, તો C1માંથી પ્રવાહ પસાર કરું ત્યારે આ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય, પ્રવાહમાં વધારો ઘટાડો કરું એટલે આનું ફ્લક્સ બદલાય, બરાબર, કારણ કે ચુંબકીય ક્ષેત્ર બદલાશે, કારણ કે આ જે છે એ ગૂંચળું એટલે સોલેનોઇડ થઈ ગયું, એના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર μ0 ni, તો આની સાથે જે સંકળાણું ને એને એનું પ્રેરકત્વ કહેવાય, શું કહેવાય? પ્રેરકત્વ। પ્રયોગો દ્વારા એવું સાબિત કરી શકાયું છે કે અહીંથી પસાર કરાતો પ્રવાહ
અને આમાં ઉત્પન્ન થતું ફ્લક્સ એકબીજાના સમપ્રમાણમાં હોય એટલે ઉત્પન્ન થતું ચુંબકીય ફ્લક્સ એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ઉત્પન્ન થતું ચુંબકીય ફ્લક્સ એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. તો આ ફાઈ બી ચલે છે આઈ થયું. હવે અહીંયા જે અચળાંક આવે છે, બરાબર સમજો, આ જે અચળાંક આવશે એ અચળાંકને એનું પ્રેરકત્વ કહેવાય. એ અન્યોન્ય પ્રેરકત્વ હશે તો અચળાંક એમ આવશે, અને આત્મ પ્રેરકત્વ હશે તો અચળાંક એલ આવશે. હવે ફાઈ બી ચલે છે આઈ છે. હવે આપણને એમ કીધું છે કે જો ગુચડાનો આકાર, આ ગુચડું છે, જો ગુચડાનો આકાર બદલાતો ન હોય, ગુચડાનો આકાર બદલાતો ન હોય તો શું થશે ભાઈ? તો કે ગુચડાનો આકાર નથી બદલાતો એટલે ક્ષેત્રરેખામાં કંઈ ફેરફાર નથી થયો તો શું થશે? તો કે ફ્લક્સના ફેરફારનો સમય દર ડી ફાઈ બી બાય ડી ટી એ કેટલો હશે? તો કે આના પ્રવાહના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં. કારણ કે ગુચરાનું ક્ષેત્ર પણ નથી બદલાતું એટલે પ્રવાહમાં જે ફેરફાર થાય ને એટલો જ ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે આ થઈ ગયું ફ્લક્સના ફેરફારનો દર એ એના વિદ્યુત પ્રવાહના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. હવે અહીંયા આપણે જો અચળાંક મૂકવો હોય બાળકો તો મૂકી શકીએ કે અત્યારે એ પ્રેરકત્વને અચળાંકને આપણે એલ કહી દઈએ તો ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ એલ આઈ. તો હું આત્મ પ્રેરકત્વના સ્વરૂપમાં આપણે એને કહી શકીએ અને ગુચડાનું આત્મ પ્રેરકત્વ કહેવાય. અને જો અન્યોન્ય પ્રેરકત્વ મારે મૂકવું હોય તો હું આમ પણ મૂકી શકું કે ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ એમ આઈ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. અહીંયા લખું છું ત્યારે આ ગુચડું એક પોતે જ હશે આપણે સમજશું. અહીંયા જ્યારે હશે એમ હશે ત્યારે બે ગુચડાનું તંત્ર હશે, બરાબર. આ ગુચડું એક સી વન હશે, આ ગુચડું સી ટુ હશે, અહીંયા માત્ર ગુચડું સી જ હશે, બરાબર છે. તો હવે અહીંયા આ જો આટાની સંખ્યા, જો ગુચડાના આટાની સંખ્યા એન હોય તો એન આટા સાથે સંકળાયેલું ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય. જો એવું હોય તો એન ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું લખું છું અચળાંક આઈ. એ અચળાંક કયો હોઈ શકે? એમ અથવા તો એલ, બરાબર. તો એ અચળાંકને એનું પ્રેરકત્વ કહેવાય બાળકો. તો પ્રેરકત્વ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ બી બાય આઈ થાય. આ પ્રેરકત્વ એટલું મળ્યું, આનો ખ્યાલ હેનરી નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. કોને? હેનરી, ન્યુઝીલેન્ડનો ક્રિકેટર મેટ હેનરી નહીં. આ હેનરીના નામ પરથી પ્રેરકત્વનો એકમ, પ્રેરકત્વનો એકમ ધ્યાન આપજો હેનરી છે. આપણે કેમ બળનો એકમ ન્યૂટન ઉપરથી એન છે, એમ પ્રેરકત્વનો એકમ હેનરી છે. હવે પછી આત્મ પ્રેરકત્વ હોય તો પણ ભલે અને અન્યોન્ય પ્રેરકત્વ હોય તો પણ ભલે. ઓકે, ચાલો. તો હવે ખરેખર પ્રેરકત્વનો એકમ મારે જોતો હોય તો આ પ્રેરકત્વ અદિશ રાશિ છે, બરાબર સમજો. સદિશ રાશિ નથી, એ અદિશ રાશિ છે. તેનો એકમ મતલબ પ્રેરકત્વનો એકમ, તો પ્રેરકત્વનો એકમ શું થશે જોવજી. આટાની સંખ્યાને એકમ ન હોય, આ ફ્લક્સ છે, ફ્લક્સનો એકમ વેબર. આ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. તો એનો એકમ એટલે પ્રેરકત્વનો એકમ, એની જગ્યાએ પ્રેરકત્વ લખીએ, પ્રેરકત્વનો એકમ વેબર પ્રતિ એમ્પિયર. વેબર એટલે ફ્લક્સ, ફ્લક્સ એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર. ટેસ્લા, વન ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ વન ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર, યાદ કરજો.
તો એની કિંમત મૂકો તો ખરેખર ટેસ્લા એટલે ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર. મીટર મીટર કેન્સલ, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ, જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર. આ પ્રેરકત્વનો એકમ થયો. બીજો એક આ થયો, એક આ થયો, એક આ થયો, હેનરી. એટલે આપણને હવે ખબર પડી ગઈ હેનરીનો અને વેબરનો અને સંબંધ. હવે બાળકો આ જૂલ પ્રતિ એમ્પિયર થયું તો આત્મપ્રેરકત્વનું આ મતલબ સોરી આત્મપ્રેરકત્વ કે ગમે આ પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. જૂલ, જૂલ માટે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ અને ક્ષેત્રફળનો વર્ગ એટલે એ ટુ. તો આનું પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ ટુ. રેડી? અથવા આત્મપ્રેરકત્વ કે અન્યન્ય પ્રેરકત્વ આ બંનેનું પારિમાણિક સૂત્ર એલ અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એમ ઇઝ ઇક્વલ ટુ એનું પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ક્યુ માઇનસ ટુ પણ ચાલશે. જોજો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર એ વન ટી વન. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો એટલું જોઈ લો પછી આગળ વધીએ. ચાલો બાળકો હવે આપણે અન્યન્ય પ્રેરકત્વ સમજીએ બરાબર. અને એના ઉપરથી આપણે એક જ અક્ષ ઉપર રાખેલા પહેલાં પહેલાં અન્યન્ય પ્રેરકત્વની એની બે વ્યાખ્યા સમજી લઈએ બરાબર. પછી આપણે એક થિયરી જોશું. એ એક જ અક્ષ ઉપર બે ગૂંચળા રાખેલા છે અલગ અલગ ત્રિજ્યાના સમક્ષીય બરાબર સોલેનોઇડ ટૂંકમાં. એનું આત્મપ્રેરકત્વનું શું અન્યન્ય પ્રેરકત્વનું સૂત્ર તારવવાનું છે. પહેલાં આપણે સમજી લઈએ અન્યન્ય પ્રેરકત્વ એટલે શું. અન્યન્ય પ્રેરકત્વ એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે શું? તો બાળકો આપણે જોયું કે અહીંયા આપણે બે ગૂંચળા લીધા હતા. આ એક ગૂંચળું છે, આ ગૂંચળા સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે બરાબર. આ ગૂંચળા સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે. અહીંયા જે બીજું ગૂંચળું છે એની સાથે આપણે બેટરીને કળ જોડીએ છીએ. આ બેટરી છે અને આ કળ છે ધારો કે બરાબર. આ ગૂંચળાને નામ આપી દઈએ સી વન ગૂંચળું છે, આ ગૂંચળું સી ટુ છે બરાબર. ચાલો આ ગૂંચળા સાથે સંકળાયેલી આટાની સંખ્યા એન વન છે, આ ગૂંચળાની આટાની સંખ્યા એન ટુ છે. રેડી? આ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ એને હું આઈ ટુ કહું છું. જો આમાંથી પ્રવાહ પસાર કરું તો આમાંથી પસાર થતા પ્રવાહને આપણે આઈ વન કહેશું. આપણે હમણાં વાત કરી કે આમાં પ્રવાહ પસાર કરતા આમાં ફ્લક્સમાં ફેરફાર થાય તો આને ફ્લક્સમાં થતો ફેરફાર ફાઈ વન છે. અને જો આમાં પ્રવાહ પસાર કરો અને આમાં ફ્લક્સમાં ફેરફાર થાય તો એ ફ્લક્સ ફાઈ ટુ છે. પ્રેરિત પ્રવાહને લીધે ફ્લક્સમાં ફેરફાર થયો, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતા ઈએમએફને ઈ વન કહેશું, આના ઉત્પન્ન થતા ઈએમએફને ઈ ટુ કહેશું. એટલા મુદ્દા બાળકો ધ્યાનમાં રાખવાના છે. બે ગૂંચળાના બનેલા તંત્રની અંદર એટલી બાબતો ધ્યાન રાખવાની છે. રેડી? હવે સી ટુ બરાબર સમજો. અન્યન્ય પ્રેરકત્વ એટલે શું? સી ટુ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા કેમાંથી પ્રવાહ પસાર કર્યો ભાઈ? ગૂંચળા સી ટુમાંથી પ્રવાહ પસાર કરતા સી વન સાથે સંકળાયેલું ફ્લક્સ સંકળાયેલું ફ્લક્સ કેટલું ભાઈ? તો કે ફાઈ વન. કેટલા આટા છે? તો કે એન વન. કેટલું હોય? તો કે આમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણ એટલે એન ફાઈ વન ચલે છે આઈ ટુ. હવે હવે તો કે સપ્રમાણતાની નિશાની દૂર કરો તો ત્યાં જે અચળાંક આવે એને પ્રેરકત્વ કહેવાય. તો અહીંયા જે અચળાંક આવશે એ એમ છે એને કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ આઈ ટુ. ધ્યાન આપજો અહીંયા આ એમ જે છે એ ખરેખર મારે લખવું હોય ને તો આમ લખી શકું
કયા એમ 1 2 છે, બે ગુજરાનું બનેલું તંત્ર છે. આ એક જ અક્ષ ઉપર આમ ગુજરા હોય તો આની ક્ષેત્ર રેખાવાની યારે સંકળાય, આમાંથી પ્રવાહ પસાર થાય એટલે આમાં ફ્લક્સ ઉત્પન્ન થાય અને એ ફ્લક્સ આની સાથે સંકળાય, પ્રવાહમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય. આ જે છે એ એકનું પ્રેરકત્વ થયું, કોના કારણે? બીજાના લીધે. બરાબર સમજજો, આ જ કેસ હું તમને અહીંયા સમજાવું છું બીજાના ફોર્મની અંદર, કે આ જ આકૃતિ આપણે આમ દોરી છે, ધ્યાન આપજો, અહીંયા આ લૂપ છે, અહીંયા બેટરી છે, અહીંયા કોર છે, આ બીજું સેકન્ડ લૂપ છે, આમાં ગેલ્વેનોમીટર જોડેલું છે. સેમ વસ્તુ આપણે કરીએ છીએ, આમાંથી પ્રવાહ પસાર થાય, આઈ વન છે, આ ગુચરું સી વન છે, આ ગુચરું સી ટુ, બાકી બધી રાશિઓ એ જ ઇટી. તો અહીં આઈ વન પ્રવાહના લીધે સી ટુ સાથે સંકળાયેલું ફ્લક્સ, સી ટુ સાથે સંકળાયેલ ફ્લક્સ, ફ્લક્સ કેટલું લખશું? ફાઈ ટુ. અહીં કેટલું લખ્યું હતું? ફાઈ વન. આટાની સંખ્યા આની કેટલી છે ભાઈ? તો કે એન ટુ. તો કે એન ટુ કેટલું હોય ભાઈ? તો કે એ પહેલામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણ. તો હવે એમ લખવું હોય તો હું આને આમે લખી શકું ને ભાઈ, આની જેમ લખવું હોય તો એન ટુ ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આઈ વન. અહીંયા એમ હતો, એમ વન ટુ હતો, તો અહીંયા એમ શું થશે ભાઈ? તો કે એમ ટુ વન થશે, એટલે બીજાનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પહેલાંના લીધે. તો પ્રોપર આપણે લખવું હોય ને તો આમ લખી શકીએ એન ટુ ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ટુ વન આઈ વન. આ ધ્યાન આપજો. અને અહીંયા મારે લખવું હોય તો આપણે લખી શકીએ એન વન ફાઈ, આ પહેલાંનું ફ્લક્સ થશે ને, સોરી વન ઓ વન ઇઝ ઇક્વલ ટુ એમ વન ટુ આઈ ટુ. પ્રવાહ કેમાં પસાર કર્યો ભાઈ? તો કે પહેલાં ગુજરામાં, એટલે બીજામાં. અહીંયા શેમાં કર્યો? તો કે પહેલાં ગુજરામાં. તો એમાં ઉત્પન્ન, જેના લીધે પ્રવાહ ઉત્પન્ન થાય છે, એ સિવાયના ગુજરાના ફ્લક્સમાં ફેરફાર થાય, એટલે એ ફ્લક્સ જે છે એ બીજા ગુજરામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. ટૂંકમાં અન્યોન્ય પ્રેરણ માટે ફરજિયાત શું હોવું જરૂરી છે? તો કે બે ગુચડાનું તંત્ર. બરાબર સમજજો, બે ગુચડાનું તંત્ર હોવું ફરજિયાત છે અન્યોન્ય પ્રેરણની ઘટના, કે અન્યોન્ય પ્રેરકત્વ એમ માટે બે ગુચડાનું તંત્ર હોવું જરૂરી છે. એક ગુચડામાંથી પ્રવાહ પસાર કરો એટલે બીજા ગુચડાના ફ્લક્સ ઉત્પન્ન થાય, ને એ ફ્લક્સ છે આના પ્રવાહના સમપ્રમાણમાં હોય. એટલે અહીંયા તો આપણે લખી શકીએ એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન ફાઈ વન બાય આઈ ટુ. બરાબર સમજો. અને અહીંયા હું લખી શકું એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ ફાઈ ટુ બાય આઈ વન. આ અન્યોન્ય પ્રેરકત્વ થયું. આ શું થયું? અન્યોન્ય પ્રેરકત્વ. ઓઇલું શું થયું? અન્યોન્ય પ્રેરકત્વ. પણ કેનું? તો કે ગુચડા એકનું ગુચડા બેની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ એમ વન ટુ. આને શું લખી શકાય ભાઈ? ગુચડા બેનું, ગુચડા બેનું ગુચડા એકની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ. આને આપણે લખશું એમ ટુ વન. ખબર પડી ગઈ? તો હવે આના પરથી ધ્યાન આપજો, ઉપરની આકૃતિ હું ઇરેઝ કરું છું. આના ઉપરથી મારે અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા લખવી છે ભાઈ.
અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા. તો એમ વન ટુ પરથી વ્યાખ્યા લખવી હોય તો લખી શકું સિમ્પલ, એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન ફાઈ વન એના છેદમાં આઈ ટુ. આ જે મને મળ્યું એ સૂત્ર સ્વરૂપ છે, મારે આની વ્યાખ્યા લખવી તો લખી શકું. જો હું લખું જુઓ, બે ગૂંચળાના બનેલા તંત્રમાં, બે ગૂંચળાના બનેલા તંત્રમાં ક્યાં બે ગૂંચળા છે? સી વન અને સી ટુ. બે ગૂંચળાના બનેલા તંત્રમાં બીજા ગૂંચળામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ, બીજા ગૂંચળામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ પ્રથમ ગૂંચળા સાથે, પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લોક્સને બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. બે ગૂંચળાના બનેલા તંત્રમાં બીજા ગૂંચળામાંથી પસાર થતો એકમ વિદ્યુત પ્રવાહ દીઠ પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લોક્સને બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. અહીંયા મારે વ્યાખ્યા આપવી હોય તો હું આપી શકું, એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ ફાઈ ટુ બાય આઈ વન. બે ગૂંચળાના બનેલા તંત્રમાં તો લખવાનું છે, બે ગૂંચળાના બનેલા તંત્રમાં પ્રથમ ગૂંચળામાંથી પ્રથમ ગૂંચળામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે, બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લોક્સને બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. બરાબર સમજો, આ થઈ ગઈ અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા. હવે આપણી પાસે અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા આવી ગઈ અને બેના સૂત્રો આપણને મળી ગયા. બાળકો, એક સૂત્ર આપણી પાસે આવું છે, જોજો, એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન ફાઈ વન એના છેદમાં આઈ ટુ. અહીંયા બીજું સૂત્ર આપણી પાસે આવું છે, એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ ફાઈ ટુ આઈ વન. બરાબર, ચાલો હવે આને આપણે લખ્યું તો આમ લખી શકીએ, એન વન ફાઈ વન ઇઝ ઇક્વલ ટુ એમ વન ટુ આઈ ટુ. આ સમીકરણનું વિકલન કરવાનું છે, એટલે હું આટાની સંખ્યા એમનેમ રાખું, આનું વિકલન કરું ડી ફાઈ વન એના છેદમાં ડીટી સમયની સાથે, એમ વન ટુ એમનેમ આ પ્રવાહ બદલે લે ડી આઈ ટુ બાય ડીટી. આ સમીકરણ જે છે એમાં સેમ વસ્તુ આપણે કરવાની છે, તો એમ ટુ વન અથવા તો આમ લખી શકીએ એન ટુ ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ટુ વન આઈ વન. તો આનું વિકલન જો આપણે કરીએ તો એમ ટુ એમનેમ આનું વિકલન થશે ડી ફાઈ ટુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ ટુ વન ડી આઈ વન બાય ડીટી. તો આપણને ખબર છે ફેરાડેના નિયમ મુજબ અથવા ફેરેડેના નિયમ મુજબ ઇએમએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. તો એના પરથી આના બરાબર થાય માઇનસ ઈ વન ઇઝ ઇક્વલ ટુ એમ વન ટુ ડી આઈ ટુ બાય ડીટી.
तो आना पर थी एम वन टू इज इक्वल टू माइनस ई वन एना छेद में डी आई टू बाय डी टी बराबर समझो। आ म्यूचुअल इंडक्टन्स ने क्या सूत्र हतुं एना ઉપરથી આપણે આ વ્યાખ્યા આપી। હવે આ બીજું સૂત્ર મળ્યું એમ અહીંયા બીજું સૂત્ર મળશે આપણને બરાબર। તો અહીંયા આ જે છે એના બરાબર શું લખી શકું ઈ ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ એમ ટુ વન ડી આઈ વન બાય ડી ટી। તો એના ઉપરથી અહીંયા મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ટુ એના છેદમાં ડી આઈ વન બાય ડી ટી। અહીંયા પહેલું સમીકરણ આપણને મળતું હતું એ આ હતું બરાબર, એ આ હતું, એ આ વ્યાખ્યા હતી। હવે આ બીજા સમીકરણો બે મળ્યા જો છે, એ બંને સમીકરણો જે મળ્યા છે કે ના ભાઈ? તો કે બંને સમીકરણો છે તો આત્મપ્રેરક અન્યોન્ય પ્રેરકોના, તો આના ઉપરથી અન્યોન્ય પ્રેરકોની આપણે વ્યાખ્યા આપવી છે બીજી, જો એ વ્યાખ્યા લખું છું હવે। આ અન્યોન્ય પ્રેરક તો જો આ છે આ ને આ, એ બેના એકમ તો આપણને ખબર છે હેનરી છે અને વેબર પ્રતિ એમ્પિયર છે કે જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર, રાઈટ? હવે આ અન્યોન્ય પ્રેરકની પહેલી વ્યાખ્યા, આ પહેલી વ્યાખ્યા પણ જુદા સ્વરૂપની અંદર, મતલબ બેમાં પ્રવાહ ફેરફાર કરીએ ત્યારે। હવે આની બીજી વ્યાખ્યા આપું છું જોજો। બે ગૂંચળાના બનેલા તંત્રમાં બરાબર સમજો, આ તમને પૂછે કે આત્મ પ્રેરકત્વની બે વ્યાખ્યા, અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા લખો, તો આ કે બે ગૂંચળાના બનેલા તંત્રમાં બીજા ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહનો અથવા તો એક બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ, આ શબ્દ લખવાનો, એકમ દર દીઠ બે ગૂંચળાના બનેલા તંત્રમાં બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ, એટલે ડીઆઈ બાય ડીટી અથવા ડીઆઈ ટુ બાય દીઠ, એકમ દર દીઠ પ્રથમ ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફને બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે। બે ગૂંચળાનું બનેલું તંત્ર હોય તો આપણે ખબર છે કે એક ગૂંચળું છે, આ બીજું ગૂંચળું છે, આ ગૂંચળું સી વન છે ને આ સી ટુ છે। બે ગૂંચળાના બનેલા તંત્રમાં બીજા ગૂંચળામાં એટલે સી ટુમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો એકમ દર એ ડી આઈ ટુ બાય ડી ટી એટલે છેદમાં આવ્યો દીઠ પ્રથમ ગૂંચળામાં ઉદ્ભવતું ઈએમએફ, આ ઋણ મૂલ્ય તો અત્યારે આપણે ધ્યાન માનશે નહીં તો આપણને ખબર જ છે, પ્રેરિત ઈએમએફ ને બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે, એ જ વ્યાખ્યા અહીં લખવી હોય તો ચાલો જોજો, વિચારો તમે, બે ગૂંચળાના બનેલા તંત્રમાં હાલો બે ગૂંચળાનું તંત્ર બની ગયું, તો કે હા શું છે, તો કે પ્રથમ અહીં શું લખ્યું હતું બીજા એ પ્રથમ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફ ને બે ગૂંચળાના તંત્રનું શું કહે છે, અન્યોન્ય પ્રેરકત્વ
ખબર પડી ગઈ. અન્યોન્ય પ્રેરક તો આપણને હવે ખબર પડી કે બે ગુચડાનું તંત્ર હોય અને કોઈ એક ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય જ્યારે બીજા ગુચડામાં ફ્લક્સમાં ફેરફાર થાય અને ઈએમએફ ઉત્પન્ન થાય. તો બાળકો આ વ્યાખ્યા જે છે ને એ ફ્લક્સ ઉપરથી છે અને આ વ્યાખ્યા ઈએમએફ ઉપરથી છે. જો ઓમાં શું છે, એકમ પ્રવાહ દીઠ પ્રથમ ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ, અહીંયા એકમ પ્રવાહ દીઠ બીજા ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ, અહીંયા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ પ્રથમ ગુચડા સાથે સંકળાયેલું ઈએમએફ, અહીંયા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગુચડા સાથે સંકળાયેલું અન્યોન્ય પ્રેરક એટલે ઈએમએફ. તો અહીંયા આ જે છે અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા થઈ બને. આ અન્યોન્ય પ્રેરકત્વનો એકમ બાળકો આપણને ખબર છે હેનરી છે, બરાબર. એ જે છે એની યાદમાં, કારણ કે આનો સૌ પ્રથમ ખ્યાલ એને આપ્યો હતો, એટલે એનો એકમ જે છે એ હેનરી, હેનરીની સંજ્ઞા છે ખાલી એચ, બરાબર. હવે આપણે આ સૂત્ર જે છે આનો એકમ હેનરી છે, બરાબર. હવે હેનરીના એકમની એક હેનરીની વ્યાખ્યા મારે આપવી છે, બરાબર. સમજો કેની, એક હેનરીની. તો એક હેનરીની વ્યાખ્યા હું તમને સમજાવું આ પાર્ટમાં. જુઓ, એક હેનરીની વ્યાખ્યા મારે કેમ આપી શકાય, તો હમણાં આપણે લખ્યું હતું કે આ જે છે એની જગ્યાએ આપણે આમ લખ્યું હતું, એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન ફાઈ વન બાય આઈ ટુ, બરાબર. સમજો. અને હવે આનું પછી આના ઉપરથી આવું લખ્યું હતું, એન વન ફાઈ વન બરાબર એમ વન ટુ આઈ ટુ, આના ઉપરથી આપણે વિકલન કરી એન વન ડી ફાઈ વન બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ એમ વન ટુ ડી આઈ ટુ બાય ડી ટી, આના બરાબર ફેરાડેના નિયમ મુજબ ઈ થાય એટલે માઇનસ લખીએ છીએ, કારણ કે ઓલું માઇનસ આપણે આ બાજુ લખીને એના છેદમાં ડી ટી. તો આના ઉપરથી બાળકો એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયું ઈ એના છેદમાં ડી આઈ ટુ બાય ડી ટી, બરાબર. સમજો, આ જે સૂત્ર એક મળ્યું આ અને એક મળ્યું આ. અહીંયા મારે વ્યાખ્યા આપવી છે એક હેનરીની. આ એમ વન ટુ નો એકમ હેનરી છે. આપણે કેમ એફ બરાબર યાદ કરો એમ એ, આ બળનો એકમ ન્યૂટન હતો ને, ન્યૂટનની વ્યાખ્યા આપતા હતા એમ. અહીંયા આપણે આત્મપ્રયત્નની અન્યોન્ય પ્રયત્નની વ્યાખ્યા આપવી છે. તો અન્યોન્ય પ્રયત્નના એકમની, સોરી, આ અન્યોન્ય અથવા આત્મપ્રેરકત્વ બે હાલે, અન્યોન્ય પ્રેરકત્વ ના એકમ હેનરીની વ્યાખ્યા, અન્યોન્ય પ્રેરકત્વના એકમ હેનરીની વ્યાખ્યા કે શું, કે જો બે ગુચડાના બનેલા તંત્રમાં બીજા ગુચડાના વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર બરાબર એક એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય, કેટલો, એક એમ્પિયર પ્રતિ સેકન્ડ, અને પ્રથમ ગુચડાનું ઈએમએફ માઇનસ વન વોલ્ટ હોય, તો એનું અન્યોન્ય પ્રેરકત્વ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ અને માઇનસ વન એના છેદમાં આ વન, એટલે વન હેનરી થયું કહેવાય, વન હેનરી. હવે આનો બીજો એકમ તમારે જોતો હોય તો ઈએમએફ ઉપરથી વોલ્ટ થાય, અને આનો એકમ એમ્પિયર પ્રતિ સેકન્ડ થયો, તો આનો એકમ થયો વોલ્ટેજ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર થયો, એટલે આપણે કહી શકીએ વન હેનરી ઇઝ ઇક્વલ ટુ વન વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર. આ વન, આવી જ વ્યાખ્યા હેનરીની, એક હેનરીની વ્યાખ્યા આના ઉપરથી આપી શકો. એટલે તમને અન્યોન્ય પ્રેરકની કે આત્મપ્રેરકની વ્યાખ્યા પૂછે તો આપણે આ લખી, પણ એના એકમની વ્યાખ્યા પૂછે કે એના એકમ હેનરીની વ્યાખ્યા લખો તો આ થાય, કે પ્રવાહના ફેરફારનો દર એક એમ્પિયર પ્રતિ સેકન્ડ અને પ્રેરિત ઈએમએફ એક વોલ્ટ હોય ત્યારે જે અન્યોન્ય પ્રેરકત્વ કે આત્મપ્રેરકત્વ મળે છે એક હેનરી હોય. ઓકે બાળકો, ચાલો તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરસ મજાનું સોલેનોઇડનું ઉદાહરણ અને એના ઉપરથી આ એમ ટુ વન અને એમ વન ટુ બંને સરખા થાય સાબિત કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.